गुड मॉर्निंग। जल ही जीवन है एवं तमे सांभळ्युं छे। एनो अर्थ शुं थाय? जल ज जीवन छे, एटले के पानी आपणा जीवन माटे खूब उपयोगी छे। एक दिवस आपणे खोराक वगर रही शकीए छे, पण पाणी वगर रही शकाय नहीं। जो आपणा शरीरमां पाणी ओछुं थई जाय तो आपणे अशक्ति आवी जाय अने आपणे बराबर काम करी शकीए नहीं। तमने खबर छे, उनाळामां तो बहु गरमी पड़े अने तड़स पण बहु लागे, एटले त्यारे नदी तळाव सरोवर बधुं सुकाई जाय। અને ઉનાળા પછી આવે ચોમાસાની ઋતુ। ચોમાસામાં તો શું પડે? વરસાદ, બરાબર ને? વરસાદ પડે એટલે ફરીથી બધું, નદી તળાવ સરોવર બધું પાણીથી ભરાઈ જાય। ચારે બાજુ પાણી પાણી થઈ જાય, જમીન પર નવું નવું ઘાસ ઉગી નીકળે। તમને ખબર છે, આપણે જે પાણી પીએ છે એ પાણીનો મુખ્ય આધાર વરસાદ જ છે। વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે। આ ઉપરાંત નદી તળાવ સરોવર દરિયો વગેરેમાંથી પણ આપણને પાણી મળે છે। હવે તમારે જોવું છે કે વરસાદનું પાણી ચોખ્ખું હોય કે ગંદુ હોય, તો શું કરશું આપણે? જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદને એક વાસણમાં ઝીલી લઈશું। વરસાદના પાણીને એક વાસણમાં ઝીલી લીધા પછી તમે જોજો કે વરસાદનું પાણી ચોખ્ખું છે કે ગંદુ છે, અને પછી મને કહેજો। પાણી આપણા જીવન માટે ખૂબ ઉપયોગી છે, એટલે પાણીને સાચવીને વાપરવું જોઈએ, એનો બચાવ કરવો જોઈએ, કે જેથી આપણને પાણીની જ્યારે જરૂર પડે ત્યારે આપણે પાણી સરળતાથી મેળવી શકીએ। તમે પાણીનો સંગ્રહ કરો છો? હા, કરવો જોઈએ। સામા સામા કરો છો પાણીનો સંગ્રહ? ડોલ, ટમલર, ટાંકી, માટલું, જગ વગેરેમાં કરીએ છીએ। પાણીનો બગાડ કરવો જોઈએ નહીં। આ ચિત્રને ધ્યાનથી જુઓ। ચિત્રમાં જે વાસણો દેખાય છે એ વાસણોમાં આપણે પાણી ભરીએ તો સૌથી વધારે પાણીનો સંગ્રહ શામાં થાય? સૌથી ઓછા પાણીનો સંગ્રહ શામાં થાય? અને એવા કયા કયા વાસણો છે કે જેમાં સરખું પાણી સમાય? આ પ્રશ્નોની ચર્ચા તમે તમારા મિત્રો સાથે કરો। હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ, તમે પણ મારી સાથે કરજો। સૌથી પહેલા આ રીતે કાચના બે ગ્લાસ લેવો અને તેમાં પાણી ભરો। જુઓ, બંનેમાં સરખું પાણી છે ને? હવે હું આ ગ્લાસનું પાણી આ બીજા નવા ગ્લાસમાં રેડી દઉં છું। હવે જુઓ તો તમે, પાણી સરખું સમાય છે, સરખું માય છે કે ઓછું માય છે કે વધારે માય છે? તમે ધ્યાનથી જોયું હશે તો આ ગ્લાસમાં જેટલું પાણી છે એટલું જ આ ગ્લાસમાં પણ સમાય છે। ફક્ત ફરક એટલો છે કે આ ગ્લાસ ઊંચો હતો અને પાતળો હતો, જ્યારે આ ગ્લાસ નાનો છે છતાં પહોળો છે, એટલે પાણી તો સરખું જ સમાય
છે, બંનેનું પાણી સરખું છે. આ ગ્લાસમાં જેટલું પાણી છે એટલું જ આ ગ્લાસમાં પણ પાણી છે. હવે પાણીને શું ગોટો તમે? એમાંથી કોઈ સુગંધ આવે છે તમને? મને તો કોઈ સુગંધ નથી આવતી. તમને આવે છે? ના, પાણીને કોઈ સુગંધ હોતી નથી. પાણીને કોઈ સુગંધ હોય નહીં. હવે તમે પાણીનો કોઈ રંગ જોયો છે? ના, પાણીને કોઈ રંગ પણ હોતો નથી. આપણે પાણીને જે રંગમાં નાખીએ તે રંગનું પાણી થઈ જાય. જો હું પાણીમાં આ લાલ રંગ નાખું છું અને તેને ચમચીથી હલાવું છું, જુઓ પાણી કયા રંગનું થઈ ગયું? લાલ રંગનું. તમને ખબર પડી ને? આપણે પાણીને જે રંગમાં નાખીએ એ રંગનું પાણી થઈ જાય. પાણીને કોઈ રંગ પણ નથી. બાળ મિત્રો, તમને આ કોષ્ટક દેખાય છે? આ કોષ્ટકમાં આપણને જ્યાંથી પાણી મળે છે તેવા 7 નામ આપ્યા છે. આપણે તે નામ શોધીને બાજુના ખાનામાં લખવાનું છે. હવે જુઓ, પહેલો શબ્દ આપી દીધો છે, જળ ધોધ, તે આપણે અહીં લખેલો છે. હવે શોધો તો કે આપણને પાણી ક્યાંથી મળે? શું? દરિયો? વાવ, વેરી ગુડ. દરિયામાંથી પણ આપણને પાણી મળે. તો આપણે અહીં ચોરસ કરીશું અને અહીં લખીશું દરિયો. એ જ પ્રમાણે બીજો શબ્દ શોધો તો, કૂવો. બરાબર છે. હવે બીજે ક્યાં ક્યાંથી પાણી મળે? તળાવમાંથી પાણી મળે આપને? હા, તળાવ. હવે કયો શબ્દ આવશે? ક્યાંથી પાણી મળે? નદી. નદીમાંથી પણ આપણને પાણી મળે. હવે છે જળનો. હવે બીજો કયો શબ્દ આવશે? ટ્યુબવેલ. હવે આપણે રંગોની રમત રમીએ. હું જે પ્રમાણે કરું તે પ્રમાણે તમે પણ કરો. સૌથી પહેલા આ રીતે એક સફેદ કાગળ લેવો. હવે આ કાગળને વચ્ચેથી વાળી દેવો. હવે આ કાગળને ખોલો. આ વચ્ચે લીટી દેખાય છે તમને? ત્યાં આપણે વિવિધ રંગોના ટપકા મૂકીશું. રીતે એક પછી એક રંગના ટપકા મૂકવા.
હવે આ કાગળને ફરીથી વાળી દેવો અને તેને દબાવો। અથવા તો આ અંગૂઠાનો નખ છે તેનાથી આ રીતે ખેંચો। હવે કાગળને ખોલો। જુઓ કેવું સરસ મજાનું ચિત્ર બન્યું આપણું, બન્યું ને? આવું ચિત્ર તમે તમારા ઘરે ફરીથી બનાવો, મજા આવશે તમને। ત્યારે